ચંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈ ફાઉન્ડેશન કેર ઇન્ડિયા અને મહિલા વિકાસ મહામંડળ ચંબુસર દ્વારા શ્રેષ્ઠ મહિલા ખેડૂત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પીઆઈ ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયા દ્વારા જંબુસરના ઓગણસાઠ ગામોમાં આઈએઆઈડીસી પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી મહિલા સશક્તિકરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે મહિલાઓના ત્રણસો મંડળો સશક્ત થતા કલસ્ટર લેવલ ફેડરેશન તથા એક તાલુકા કક્ષાનું ફેડરેશન બનાવવામાં આવ્યું છે પ્રોજેક્ટ દ્વારા મહિલા ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય તે માટે ખેતીની સુધારેલ પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી છે આ વર્ષે કપાસ અને ઘઉંના પાંચસો મહિલા ખેડૂતો કે જેમને આ સુધારેલી પદ્ધતિઓ અપનાવીને સારી ખેતી કરી છે તેમના ચોપ્પન મહિલા ખેડૂતોને શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને એવોર્ડ સ્વરૂપે સ્પ્રે પંપ આપવામાં આવ્યા હતા આ સાથે જમ્બુસરમાં ચાલતી દૂધ મંડળીઓમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર દૂધ મંડળી તરીકે બોજ દ્વારા દૂધ ઉત્પાદક મહિલા મંડળીની પસંદગી કરવામાં આવી હતી જેમને એવોર્ડ તરીકે આલમારી આપવામાં આવી હતી આ પ્રસંગે માટેરા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર એડવર્ડ બ્રાયર અને કો ફાઉન્ડર એડવર્ડ રેલ તથા માટેરા ટીમ દ્વારા નવજીવન ખેતી અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી માટેરા કંપની જેએમવીએમ સાથે મળીને જંબુસરમાં નવજીવન ખેતી અંગે કાર્ય શરૂ કર્યું છે આ પ્રોગ્રામમાં એકસો એંસી જેટલા ખેડૂત બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન મહિલા વિકાસ મહામંડળ જંબુસરના પ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન રોહિત મંત્રી શ્રીમતી લક્ષ્મીબેન પરમાર ખજાનજી શ્રીમતી રમીલાબેન ગોહિલ દ્વારા કરાયું હતું કાર્યક્રમના આયોજનમાં કેર ઇન્ડિયાના એસએસજી ગાઈડ્સ કિરણકુમાર વાઘેલા શોએબ ભટ્ટી શોએબ મલિક કૃપાબેન પટેલ સુમિયાબેન મુનશી શોએબ ખાન સબનમ કુરેશી તથા રાહુલભાઈ ભદુરિયાએ સહકાર આપ્યો હતો